गुड मॉर्निंग। आज हमें अपने चैप्टर 3 प्रयाण, लेखक छे रमणभाई नीलकंठ। जो हमें के आखा पाठनो भावार्थ जोई लीए, अपने शू कहवा मांगे छे। आ खंड में गुजराती प्रसिद्ध हास्य नवलकथा में भद्रम भद्रमाथी लेवामां आवी छे। तमने घणी वक्त एमांथी पूछाय छे कि आ प्रयाण पाठ शेमांथी लेवामां आव्यो छे, तो तमारे लखवो पड़े हास्य नवलकथा खंड भद्रम भद्रमाथी लेवामां आव्यो छे। भद्रम भद्र अने तेमनो शिष्य जे अंबाराम छे ए मुंबई जवानुं होय छे। एटले आ भद्रम भद्र अने अंबाराम बंने मुंबई जवा निकळे छे। ते घटनामांथी भद्रम भद्रनी विचित्रताओ, विचित्रताओ एटले कंईक विशेषता, आ भद्रम भद्रनी आपणने आ पाठमां कंईक विचित्रताओ विशिष्टताओ एमनी बतावे छे। जूनवाणी ख्यालो, जूनवाणी एटले जूना विचारो। पहेलाना जमानामां एवुं हतुं, एक तो सौथी पहेलो हतुं के भाई छोकरीओ ए लोकोने ना गमे, छोकरीओ आवे ते हे ने एने आपणे जूनवाणी कहीए। विचारो जूनवाणी होय કે ભાઈ સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર જવાનું નહીં, એને આપણે જૂનવાણી કહીએ, કે એમના વિચારો જે હતા એ પહેલાંના જૂના હતા। અને કૃત્રિમ, સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નિપજાવે છે। જો સંસ્કૃત ભાષા, પહેલાંના લોકો આપણને ખબર છે કે સંસ્કૃત ભાષાનો વધારે ઉપયોગ કરતા હતા, તો આ ભદ્રમ ભદ્ર પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે। એ આપણને એના દ્વારા આપણને અહીંયા હસાવા માગે છે, કારણ કે ઘણી વખત સંસ્કૃત શબ્દ આપણને પણ ખબર હોતી નથી, કારણ કે આપણે અત્યારે સંસ્કૃત ભાષા બોલતા નથી। લેખકે ધર્મના નામે ચાલતા દંભો ઉપર કટાક્ષ કરવા સાથે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં કેવો બંધાયેલો છે તેની ઘટનાઓ અહીંયા વર્ણવી છે। હવે એવું કહે છે કે ચાલતા દંભ ઉપર કટાક્ષ કરવા, દંભ એટલે આડંબર, આડંબર એટલે ખોટો દેખાવ। ઘણા લોકો ખોટા વહેમમાં રહેતા હોય, ખોટી અંધશ્રદ્ધાઓમાં રહેતા હોય। અંધશ્રદ્ધા એટલે ઘણી વખત તમે જોજો, આપણને પણ ખબર છે કે આપણે ક્યાંક જતા હોય ને બિલાડી આડી જાય તો આપણે તરત ઊભા રહી જઈએ છીએ, તો એ ના પાડે છે। એવા અંધશ્રદ્ધામાં આપણે માનવાનું નથી, કારણ કે બિલાડીને તો આપણું નામે નથી ખબર, આપણે ક્યાં જઈએ છીએ એ પણ ખબર નથી, આપણે આપણા કામ માટે જવાનું, દેટ મીન્સ આપણે એવી અંધશ્રદ્ધાઓમાં માનવાનું નથી। એટલે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં, પુરાણ એટલે જૂનવાણી વિચારોમાં એ રહે છે, અને સાથે સામેવાળી વ્યક્તિને પણ એમાં બાંધવાનો એ પ્રયત્ન કરે છે। તેની ઘટનાઓ વર્ણવી છે, વિચિત્રતા કે આત્યંતિકતામાંથી કેવું હાસ્ય પેદા થાય છે તેના દ્રષ્ટાંતરૂપ આ ખંડ છે। જો કેટલીક વિચિત્રતાઓ છે અને કેટલીક આંતરિકતા એટલે આપણા પોતાનામાંથી અંદરથી નીકળેલી, આંતરિક એટલે અંદરથી નીકળેલી। હવે જોઈએ, ચેપ્ટરની શરૂઆત કરીએ। જમીન અમે સ્ટેશન ઉપર ગયા, જમીન અમે સ્ટેશન એટલે રેલવે સ્ટેશને જાય છે, અમે એટલે ભદ્રમ ભદ્ર અને અંબારામ। ઘેરથી નીકળતા ભદ્રમ ભદ્રનો આનંદ અપાર હતો। જો ભદ્રમ ભદ્રને બહુ ખુશી હતી, આમ આપણે બહાર ફરવા જઈએ તો આપણને બધાને આનંદ સૌથી વધારે થતો હોય છે। કપાળે કંકુનો લેપ કરતા મને કહે છે, જો પહેલાંના લોકો આમ મોટા મોટા ચાંદલા કરતા હતા હે ને, તો કંકુનો લેપ આ ભદ્રમ ભદ્ર કરે છે, અને લેપ કરતા કરતા અંબારામને કહે છે કે અંબારામ આજનો દિવસ બહુ મોટો છે, મોટો એટલે મોટો, આજનો જે આપણો દિવસ છે એ ખરેખર બહુ મોટો છે। આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, જો વેદ ધર્મ 4 વેદો છે આપણા, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને